नागरिकता संशोधन अधिनियम समर्थन में विशाल जन समर्थन रेली योजाई। केन्द्र सरकार द्वारा नागरिकता संशोधन अधिनियम लाव्या बाद देश में जेनो विरोध अने समर्थन बने जोवा मळी रह्या छे, जेमा आजे नागरिक समिति मोरबी द्वारा विशाल जन समर्थन रेली योजाई हती। जे रेली शहर मार्केटिंग यार्ड थी शुरू थईने शहर नवा बस स्टेण्ड, सरनाळा रोड अने गांधीचौक थईने नेहरू गेट चौक खाते पूर्ण करवामां आवी हती। सीएए समर्थन में योजायेली विशाल जन समर्थन रेली में भाजप प्रदेश प्रवक्ता भरत पंड्या, सांसद मोहन भाई कुंडारिया, माजी मंत्री जयंती भाई कवाड़िया, माजी धारासभ्य कांति भाई अमृतिया सहित अग्रणी तेमज मोरबी नानी मोटी सेवाभावी और सामाजिक संस्थाओं, व्यापारी संगठनों, मोरबी सीरामिक एसोसिएशन, मोरबी क्लॉक एसोसिएशन सहित संस्थाओं जोड़ाई थी। विशाल जन समर्थन रेली में तिरंगा ध्वज साथ विद्यार्थियों, आगेवानों, युवानों सहित नगरजनों जोड़ाया था और रेली में वंदे मातरम और भारत माता की जय नारा गूंजा था। विशाल जन समर्थन रेली ने पगले ट्राफिक ना रूट डायवर्ट करवामां आव्या हता अने पोलिस नो पण चुस्त बंदोबस्त गोठवी देवायो हतो। आजे मोरबी जन समर्थन रेली में जोड़ायेल भाजपना प्रवक्ता भरत पंड्या जणाव्यु हतु के आजे कांग्रेस नो स्थापना दिवस छे त्यारे गांधीजी नी इच्छा अनुसार कांग्रेस नु विसर्जन करी नाखवू जोईए। कांग्रेस भले भाजप विरोध कार्यक्रम आपे परंतु देश विरोधी कार्यक्रमो ना आपवा जोईए अने राहुल गांधी तेमज कांग्रेस पर प्रहारो कर्या हता तो सांसद मोहन भाई कुंडारियाए बिल समाज विरोधी ना होय अने अन्य देशना लोकोने नागरिकोने नागरिकता आपवा माटे छे, कोई नी नागरिकता छीनवी लेवा माटे नथी तेम जणाव्यु हतु। શીખો આવ્યા છે, પારસીઓ આવ્યા છે, ક્રિશ્ચિયનો આવ્યા છે, એ ભારતની અંદર જે આવ્યા છે એને શરણાર્થી માટેનો આ કાયદો છે। આ કાયદાને લઈને જે હોબાળો થઈ રહ્યો છે એ બિલકુલ તદ્દન એ રાષ્ટ્રદ્રોહ છે। રાષ્ટ્ર માં વિરોધ કરવાનો બધાને અધિકાર છે અને વિરોધ થવો જોઈએ લોકશાહીની અંદર, પણ આવા વિરોધો નહીં થવા જોઈએ કે જે રાષ્ટ્રની સંપત્તિ છે એને નુકસાન થાય। આજે આ લોકોએ જે પોલીસો ઉપર અત્યાચારો કર્યા છે, પોલીસોની ગાડીઓ બાળી છે, ઘણી જગ્યાએ ઘણા બધા કરતૂતો થયા છે, એ કરતૂતોનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ જે કાયદો આવ્યો છે એસીસીનો એને અમે પૂરેપૂરું સાધુ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ અને અન્ય સર્વ સમાજો એનું અમે સમર્થન કરીએ છીએ। આજે નાગરિક સંશોધન કાયદા એટલે કે સીએએના સમર્થનમાં મોરબીમાં જે સામાજિક સેવાભાવી અને રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ અને નાગરિક ભાઈ બહેનોએ જે વિશાળ રેલી અહીંયા કાઢી છે એ બદલ હું તમામ સંસ્થાઓનો, મોરબી જિલ્લાના તમામ આગેવાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। કાયદો સ્વયં સ્પષ્ટ છે કે આ કાયદો માત્ર ને માત્ર ભારતીય નાગરિકને ક્યાંય લાગુ કરતો નથી, અસર કરતો નથી અને માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના જે ત્રણ દેશોના અલ્પસંખ્યકો છે એને અસર કરે છે। આ કાયદો જે તે ત્રણ દેશમાં પીડિત છે જેમણે અત્યાચારનો સામનો કર્યો છે અને જેઓ શરણાર્થી છે એ શરણાર્થીને ભારતના નાગરિક બનાવવાની વાત છે, એટલે નાગરિકતા આપવાની વાત છે, દેવાની વાત છે, ક્યાંય નાગરિકતા કોઈની પાછી લેવાની વાત જ નથી। પરંતુ કોંગ્રેસ એ માત્ર વોટ બેંકની રાજનીતિથી જે અપપ્રચાર, અશાંતિ ફેલાવવાના પ્રયત્ન કરે છે એને અમે વખોડી કાઢીએ છીએ। આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે નિમિત્તે મહાત્મા ગાંધીજી જે કહ્યું હતું કે કોંગ્રેસને હવે વિખેરી નાખવાની જરૂર છે, તો અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે કોંગ્રેસનું જે નકારાત્મક, ખંડનાત્મક, વિવાદ, ઉશ્કેરાટ અને વેરઝેરની રાજનીતિવાળું જે સ્વરૂપ છે એ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં કોઈ કાર્યક્રમ કરેનો વાંધો નથી, પરંતુ ભારત વિરોધી અને ભારતને બદનામ કરવા માટે જે પ્રકારે પ્રવૃત્તિ કરે છે એ જોતા એવું લાગે કે હવે સાચા અર્થમાં કોંગ્રેસને ગાંધીજીના વિચારો અને ગાંધીજી જે કહ્યું હતું એ મુજબ વિખેરી નાખવાની જરૂર છે। ખાસ કરીને શ્રી રાહુલ ગાંધીએ આ સીએએ કાયદો અને એનપીએ આ બંને મુદ્દે ગરીબોને ટેક્સ સાથે સંબંધ છે એવું કહીને એમણે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે।